કેમ છો બાળકો મજામાં આજે આપણે પર્યાવરણમાં ધોરણ બેમાં પાઠ બીજો યજ્ઞનો ઘોડો જે આમાં તમે મેં આ ગયા વિડીયોમાં જે લખવાનું આપ્યું હતું તે તમે તમારી નોટમાં ખૂબ જ સારા અક્ષરે લખ્યું હશે બરાબર આજે આપણે આ પાઠ બેનું આખા પાઠનું પુનરાવર્તન વાંચીશું અને ત્યારબાદ ફરીના શનિવારે આપણે પાઠ બેનો યજ્ઞનો ઘોડો એનો આપણે ટેસ્ટ લઈશું માટે આપણે હું અહીં જે પુનરાવર્તન કરાવું એ તમારે ઘરે સારી રીતે અને શાંતિથી વાંચવાનું છે અને ત્યારબાદ આ પાઠનો ટેસ્ટ આપવાનો છે તો ચાલો બાળકો આજે આપણે આગળ જોઈએ પહેલું છે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પહેલું છે વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે કોણ બેઠું છે લવ અથવા તો કુશ તો કોણ બેઠું છે લવ બેઠો છે તમને શરૂઆતમાં જ આવે છે ને વાર્તામાં કે વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે લવ બેઠો છે બીજું ઋષિકુમારો કોને આશ્રમની ગૌશાળામાં બાંધે છે તો ગાયને કે ઘોડાને તો ઘોડાને ઋષિકુમારો ઘોડાને જોઈને શું કહે છે કે આપણે તેને આશ્રમની ગૌશાળામાં બાંધી દઈએ ત્રીજું છે યજ્ઞનો શણગારેલો ઘોડો કોનો હતો રામજીનો કે ભરતનો તો કોનો હતો રામ ભગવાનનો હતો સૈનિકને જમીન પર કોણ પછાડે છે આશ્રમના બાળકો કે લવકુશ તો લવ અને કુશ સૈનિકને જમીન પર પછાડે છે હવે આગળ છે ખરા કે ખોટાની નિશાની કરો પહેલું છે લવકુશ સીતાજીના પુત્રો હતા તો ખરું એ તમે જાણો છો બરાબર બીજું છે યજ્ઞનો નો શણગારેલો હાથી આવતો જણાય છે તો ખોટું યજ્ઞનો નો શણગારેલો હાથી નહીં પણ શું આવે ઘોડો આવતો જોવાય છે છે ત્રીજું રામની આખી સેનાને હરાવે છે તો ખરું બરાબર આગળ દુનિયામાં શેરને માથે સવા શેર હોય છે તો એ પણ ખરું આગળ શણગારેલો ઘોડો લવકુશ નો હતો ખોટું એ ઘોડો લવ કુશનો ન હતો કોનો હતો રામ ભગવાનનો હતો ત્યારબાદ વાલ્મિકી ઋષિના આશ્રમ પાસે કુશ બેઠેલો છે ખોટું કોણ બેઠું હતું લવ બેઠો હતો હવે આગળ છે ખાલી જગ્યા પૂરો પહેલું વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે ખાલી જગ્યા બેઠેલો છે તો કોણ બેઠેલું છે લવ બીજું છે ઘોડો ખાલી જગ્યાનો હતો તો યજ્ઞ માટેનો હતો ત્રીજું લવકુશ સાથે ખાલી જગ્યાએ લડાઈ કરી તો કોને કરી સૈનિકે લડાઈ કરી શેરને માથે ખાલી જગ્યા છે તો શું આવશે સવા શેર પહેલા સૈનિક સાથે ખાલી જગ્યા લડે છે કોણ લડે છે લવ લડે છે બરાબર આગળ આ તો રાજા રામનો ખાલી જગ્યા છે તો ઘોડો એ ઘોડો કોનો હતો રાજા રામનો હતો આગળ ખાલી જગ્યા સૈનિકને જમીન પર પછાડે છે તો શું આવશે લવ બરાબર આગળ હવે આપણે જોઈએ એક વાક્યમાં જવાબ લખો યજ્ઞનો ઘોડો કોનો હતો તો તમને બધાને આનો જવાબ ખબર છે કે યજ્ઞનો ઘોડો રાજા રામનો હતો આગળ લવ કુશ કોને હરાવે છે તો લવ કુશ રામની સેનાને હરાવે છે લડાઈ કરવા કોણ તૈયાર છે તો ખબર છે તમને કે લડાઈ કરવા લવ કુશ તૈયાર છે ત્યારબાદ સીતાજીના પુત્રોના નામ લખો તો શું નામ છે તો લવ અને કુશ સીતાજીના પુત્રો છે આગળ સીતાજી ક્યાં રહેતા હતા તો સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હતા ત્યારબાદ યજ્ઞનો ઘોડો કેવો હતો તો યજ્ઞનો ઘોડો શણગારેલો હતો ત્યારબાદ આગળ જોઈએ કે પૂરા વાક્યમાં જવાબ લખો પહેલું છે ઘોડાને પકડીને લવ શું બોલે છે તો ઘોડાને પકડીને લવ કહે છે આ પકડ્યો ઘોડાને આ રાજારામની હિંમત તો જુઓ ઘોડાને મોકલીને આપણને નમાવવા માગે છે શું કહે છે કે રાજારામ આપણને નીચા પાડવા માંગે છે બીજું યજ્ઞનો શણગારેલો ઘોડો જોઈને લવને શી ઈચ્છા થઈ તો યજ્ઞનો શણગારેલો ઘોડો જોઈને લવને તે ઘોડાને પકડવાની ઈચ્છા થઈ ત્યાર બાદ છે સૈનિકે ઋષિકુમારોને શું કહ્યું તો સૈનિકે ઋષિકુમારોને કહ્યું ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે એને બાંધશો તો લડાઈ કરવી પડશે બરાબર આગળ છે શબ્દ પરથી વાક્ય બનાવો પહેલું છે લવકુશ તો લવકુશને લઈને આપણે વાક્ય બનાવવાનું છે તો લવકુશ સીતાજીના પુત્રો છે ત્યારબાદ યજ્ઞ તો યજ્ઞનો ઘોડો શણગારેલો હતો ત્યારબાદ છે આશ્રમ તો લવ કુશ વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હતા ત્યારબાદ છે ઘોડો તો યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જોવાય છે હવે છે અધુરા વિધાન પૂર્ણ કરો આ તમારે નોટમાં લખવાના બાકી છે બરાબર હું આનો પીઠ મોકલીશ તમે આ પણ તમારી નોટમાં લખી દેજો અને ટેસ્ટ માટે તૈયાર કરજો પહેલું છે આશ્રમ પાસે સીતાજીનો ખાલી જગ્યા તો પુત્ર લવ બેઠેલો છે બીજું છે દુનિયામાં શેરને માથે ખાલી જગ્યા તો સવા શેર હોય છે યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે અને ત્યારબાદ છેલ્લું છે લવ સૈનિકને જમીન પર પછાડે છે તો બાળકો તમારે આ બધું જ તૈયાર કરવાનું છે અને ફરીના શનિવારે આપણે પાઠ બેનો આખા પાઠનો ટેસ્ટ લેવામાં આવશે એ પાઠ તમારે મેં જે પણ લખાયું છે એ બધું જ તમારે ખૂબ સારી રીતે મોડે કરવાનું છે બરાબર